સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચારો તે છે કે વડોદરામાં થયું છે આચાર સંહિતાનું ઉલ્લંઘન. વડોદરાથી આ મુખ્ય સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. આપને વિગતવાર પણ તે સમાચારો દર્શાવીએ તો વડોદરાથી આ સમાચારો સામે આવ્યા છે કે જ્યાં આચાર સંહિતાનું સરેઆમ ઉલ્લંઘન થયું છે અને યુથ કોંગ્રેસના મહામંત્રી મિતેશ ઠાકોરે આ ઉલ્લંઘન કર્યું છે. ઈવીએમમાં મત આપતી વખતે તેમણે વિડીયો બનાવ્યો છે. આ પ્રકારની ઘટના હંમેશા બનતી રહે છે. બે જવાબદારી ભર્યું કામ કરતા હોય છે, પણ જ્યારે યુથ કોંગ્રેસના મહામંત્રી કે જે રાજનીતિ સાથે સીધા જોડાયેલા છે તે આ પ્રકારનો વિડીયો બનાવે અને સોશિયલ મીડિયા પર મૂકે ત્યારે જવાબદેહી વધી જતી હોય છે અને આ રીતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવ્યો છે. અને વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ. જી રવિ, યુથ કોંગ્રેસના મહામંત્રી છે કે જેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે, અપડેટ્સ આપશો? બિલકુલ યસ, યુથ કોંગ્રેસના મહામંત્રી મિતેશ ઠાકોરે પોતાનું જે મત આપતા સમયે સમગ્ર મત આપવાની જે પ્રક્રિયા છે તેનો તેમણે વિડીયો બનાવ્યો છે અને વિડીયો બનાવ્યા પછી તેમણે પોતાના જે ફેસબુક અકાઉન્ટ છે તેના પર તે વિડીયોને પોસ્ટ કર્યો છે. મહત્વની વાત છે કે તેમણે મત કોને આપ્યો છે તે પોતે વિડીયો બનાવીને જાહેર કર્યો છે, જે ગોપનીયતાનો ભંગ કહેવામાં આવે છે, આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે. જે રીતના જયારે મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે, કોઈ પણ મતદાર અંદર જાય છે ત્યારે તેને તપાસવામાં આવતું હોય છે, તે મોબાઈલ ન લઈ જાય તેની તકેદારી રાખવામાં આવતી હોય છે, તેમ છતાં પણ કઈ રીતના યુથ કોંગ્રેસના મહામંત્રી પોતાનો મોબાઈલ અંદર લઈ ગયા પછી તેમને પોતાનો વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યો છે, ત્યારે હવે ચોક્કસથી ચૂંટણી જે તંત્ર છે તે કયા પ્રકારના પગલા આ નેતા સામે લે છે તે જોવાનું રહ્યું. અહીંયા અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે માત્ર લોકો ફોટા પોસ્ટ કરતા હતા, પરંતુ હવે તો આમને આખો વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે, જેના પર ચોક્કસથી કોઈ કાર્યવાહી થવી જોઈએ, નહીં તો આગામી સમયમાં પણ આ જ મતદાનના દિવસે લોકો વિડીયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કરતા જોવા મળશે. જરૂરથી રવિ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો ખૂબ જ બેજવાબદારી ભર્યું કામ કરવામાં આવ્યું છે યુથ કોંગ્રેસના મહામંત્રી દ્વારા.